हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीयल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم مصطفى محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم إن لقتل الحسين حرارة في قلوب المؤمن لا تبردوا أبدا اللهم صل على محمد وآل محمد أيام عزاء هجري سن 1442 ની શરૂઆત થઈ ચૂકી છે અને આ એ અયામે અઝામાં આપની સમક્ષ અમુક અહેલ બૈત અલૈહિમુસ્સલામના દર્સ અને અમુક ફઝીલતો પેશ કરવા કોશિશ કરીશ, પરંતુ ઇન્શાઅલ્લાહ જેવી રીતે કે વાત કરી નાખી છે મેં કે આ વર્ષે આપણે જે વિષય ઉપર વાત કરશું એ છે ફ્રીડમ, લિબર્ટી, આઝાદી, અને એ પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કલામના સંદર્ભમાં આપણે વાત કરશું, આશુરાની રોશનીમાં આપણે વાત કરશું। परंतु मामूलन जेवी रीते के बधी जगह दस्तूर छे के पहली मजलिस खास अजदारी अने इमाम हुसैन अलैहिस्सलाम ऊपर हुई छे। तो आपनी समक्ष हमणा जे रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस पेश करी के जेमा रसूल खुदा फरमावे छे इन लिकत्ल हुसैन के इमाम हुसैन अलैहिस्सलाम ने शहादत ना कारणे લોકોના દિલમાં એક એવી આગ અને તપિશ ભડકી રહી છે, લા તબરદો અબદા, કે જે કયામત સુધી કોઈ દિવસ ઠંડી નહીં થાય। આપણે બધા એ વસ્તુના શાહિદ છીએ કે અત્યારે જમાનાની હાલત સારી નથી, કોરોનાની બીમારી દરેક જગ્યાએ છે। જો કે હું નથી કહેતો કે આ બીમારી નથી, છે, પણ એક દુનિયામાં સૌથી મોટી પોલિટિક પણ ચાલી રહી છે, તેમ છતાં હવે પોલિટિક શું છે તમે બધા મીડિયામાં તપાસ કરી શકો છો કે આ બીમારી ઓછી અને ડરાવવો ડરનો બિઝનેસ જાજો છે, અને ઇન્શાલ્લાહ આપણે એક આખી મજલિસ જે છે એ કોઈને ડરાવવા ઉપર હશે કે કોઈને ડરાવવું કેવું છે। પણ એક ડરનો મોટો બિઝનેસ આ દુનિયામાં આજના જમાનામાં ચાલી રહ્યો છે કે જેના શિકાર વધતા ઓછા પ્રમાણમાં આખી દુનિયા થઈ ગઈ છે। પણ તેમ છતાં મોમિનો જે છે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ફરશે અઝા બિછાણી ફરી આપણે આ ફરશે અઝા ઉપર હાજર થઈ ગયા, શું કામ?
સબૂત છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના કલામ સાચા હોવાનું કે ઇમામ હુસૈન અલૈહિસલામ માટે મોમિનોના દિલમાં જે છે જે જઝબો જે બહાદુરી જે હરારત જે શિદ્દત જે આગ ભડકી રહી છે એ કયામત સુધી ગમે એટલા ડર આવે ગમે એટલા સિક્લોન આવે કોઈ દિવસ ખામોશ થવાની નથી. એક દ્રુપ પડે મુહમ્મદ આલ મુહમ્મદ પર. અને આ કરબલાનો જે વાક્યો છે એ કોઈ કરબલા સુધી લિમિટેડ વાક્યો નથી. એ ખાનદાને બની હાશિમ અથવા તો ઇમામ હુસૈન અલૈહિસલામ અથવા તો શિયાને હૈદર કરાર માટે આ વાક્ય લિમિટેડ નથી, બલકે આ એક ગ્લોબલ વાક્ય છે, એક ઇન્ટરનેશનલ આની ઇફેક્ટ આપણી સામે આવી રહી છે. એનું કારણ એ છે કરબલાના મેદાનમાં ફક્ત મહદૂદ અને લિમિટેડ માણસો નહીં. આપણે કરબલામાં ખયામે હુસૈનીમાં જોઈએ તો આમાં ફકત બની હાશિમ નથી, બની હાશિમના જવાનો છે તો 18, વધી વધીને જનાબે મુસ્લિમ અને એક બેને દાખલ કરીએ તો 20 થાય છે. પણ શહદાની સંખ્યા જે બયાન કરવામાં આવે છે 72, 110, 130 સુધી આ શહદાઓની સંખ્યા બયાન કરવામાં આવે છે, જેમાં અલગ અલગ કબીલાઓથી માણસો ભેગા થયેલા છે. કોઈ બની તમીમનું છે, કોઈ બની હાશિમનું છે, કોઈ બની અસદનું છે. આ અલગ અલગ કબીલાના માણસો બધા અહીંયા ભેગા થયા છે. એ ઉપરાંત આ કરબલાના ઇમામ હુસૈન અલૈહિસલામના સાથીઓમાં એમ નથી કે બધા જ છે ઇમામ હુસૈન અલૈહિસલામની સાથે છે એ બધા મુસલમાન અને પહેરોએ અહેલે બૈત અલૈહિસલામ પહેલેથી હતા, ના એવું પણ નથી. કોઈ ઉસ્માની મઝહબ પાળતું હતું, ઇમામ હુસૈનનો સાથ દે છે કરબલાના મેદાન. કોઈ ક્રિશ્ચન હતું, કન્વર્ટ થાય છે, ઇમામ હુસૈન અલૈહિસલામનો સાથ દે છે. કોઈ જે છે ગુલામ છે, જેવી રીતે કે તુર્કી ગુલામ જનાબે જોન છે, તો કોઈ આફ્રિકાથી આવેલું છે, અથવા તો કોઈ જે છે ઈરાકથી છે, કોઈ બસરાથી છે, કોઈ કુફાથી છે, કોઈ મદીનાથી છે. આખું જે છે ગ્લોબલ માણસો બધા ભેગા થયા છે. કરબલાના વાક્યામાં ફક્ત જવાનો નથી, બલકે 6 મહિનાના અલી અસગરથી લઈ 75 વર્ષના હબીબ ઇબ્ને મઝાહિર એટલે કે બધી ઉંમરના માણસો મોજૂદ છે. એમાં ફક્ત મર્દો જ નથી, બલકે ઔરતોનો પણ ખાસ એમાં રોલ કરબલાના વાક્યમાં મોજૂદ છે. તો આ કરબલાને આપણે જોઈએ તો એક એંગલથી આપણે નથી જોઈ શકતા, બલકે હરેક એંગલથી આપણે જોઈએ તો આ એક એવો વાક્યો છે કે જેને આપણે કહી શકીએ કે ગ્લોબલ વાક્ય. અને આજના જમાનામાં આપણે જોઈએ તો આ ઇમામ હુસૈન અલૈહિસલામની આઝાદી ફક્ત શિયાઓ માટે મહદૂદ નથી, બલકે જે ઇમામ હુસૈન અલૈહિસલામની ફરશે અઝા ઉપર બેસે છે, સુફરા ઉપર બેસે છે, ઇમામ હુસૈન અલૈહિસલામથી હાસિલ કરવા ચાહે છે તો બધાને દરસે ઇન્સાનિયત નસીબ થાય છે. એક દુરૂદ પડે મુહમ્મદ વઆલે મુહમ્મદ પર. જોકે આપણે જે વાત કરી કે આ ગ્લોબલ છે અને આખી દુનિયામાં આ વાક્યો ફેલાયેલો છે, કરબલાની દાસ્તાનને હર વર્ષે એકદમ તાજા કરવામાં આવે છે, પણ એની સાથે એના દુશ્મનો પણ ઘણા છે. અહલે બૈત અલૈહિસલામ આ કરબલાને મિટાવી દેવામાં ઈ જમાનામાં પણ કોશિશ કરવામાં આવી, આ જમાનામાં પણ ખૂબ કોશિશ થાય છે. મુતવક્કિલ જેવા બાદશાહો આવ્યા, ખલીફાઓ આવ્યા કે જેણે ઇમામ હુસૈન અલૈહિસલામની કબરને મિટાવી દેવા કોશિશ કરી પણ કામયાબ ના થયો. કેટલી વખત કોશિશ કરી કામયાબ ના થયો.
શું કર્યું કે લોકોને આ રીતે કરે કે લોકો ઇમામ હુસૈનની ઝિયારત માટે ના જાય, કોઈનો હાથ કાપી નાખે, કોઈનો પગ કાપી નાખે. બે માણસો આવો, એકને કતલ કરવામાં આવશે, એકને ઝિયારત કરવા જવા દેવામાં આવશે. તેમ છતાં માણસો આગળ વધતા રહ્યા. આજના જમાનામાં સદ્દામ પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે લોકોને જવા ના દેતો, પણ શું થયું, અઝાદારીને મિટાવવા વાળા ફના થઈ ગયા, પણ હજી સુધી અઝાદારી બાકી છે. આ એક ગેરંટી છે કે ખુદાવંદી આલમે ગેરંટી લીધી છે કે એ હુસૈન તમારી અઝાને કયામત સુધી બાકી રાખવામાં આવશે. આજે ડરનો માહોલ ફેલાવી દીધો કે ફરશે અઝાના બિચાઈ અથવા તો ઇબાદત ના થાય, નમાઝ ના થાય. ખુદાવંદી આલમે બીજો રસ્તો મોમિનોને દેખાડ્યો, ઘરે ઘરે ઓનલાઈન મજલિસ થવા લાગી, અહલે બૈતનો પ્રચાર ઇમામ બારગાહથી નીકળી અને ગ્લોબલ થઈ ગયો. આ વાક્યો મેં કીધું ગ્લોબલ છે અને ગ્લોબલ થઈને રહેશે. એટલા માટે તો કોઈ શાયર કહે છે, દુનિયા કો બેદાર તો હોને લે દો, આ દુનિયાને જાગી તો લેવા જવા દો, સમજી તો લેવા જવા દો. હર કોમ પુકારેગી હમારે હે હુસૈન, આખી દુનિયા પુકારશે કે હુસૈન અમારા છે. આપણે કહીએ છીએ શિયા અમારા હુસૈન છે, નહીં, આખી કાયનાત પુકારશે કે હુસૈન અમારા હતા, અમારા છે અને અમારા રહેશે. શું કામ, હજી ફિક્ર નાકિસ છે. જેમ જેમ ફિક્ર આગળ વધશે, હુસૈન બધા દિલોમાં પોતાનું ઘર બનાવતા જશે. વહાબી લોકોએ ભરપૂર કોશિશ કરી આ ફરશે અઝા, આ ઇમામ હુસૈનની અઝાદારી માટે બિદાતના ફતવા લગાડે, હરામના ફતવા જારી કરે, પણ ફતવા કામ ના આવ્યા. હુસૈનની અઝાદારી આગળ વધતી જ રહી. એટલું જ નહીં કે ગેર લોકો, અમુક લોકો આવે છે શિયાનો લિબાસ પહેરી અને કહે છે કે આઝાદારી પાછળ એટલો ખર્ચો કરવાની શું જરૂર છે, આપણા સમાજમાં કેટલા ગરીબો છે, એજ્યુકેશનના પ્રોબ્લેમ છે, બીમારીના પ્રોબ્લેમ છે, ત્યાં ખર્ચો કરી આપણે જે છે એક સામાન્ય મજલિસ કરી નાખીએ, કઈ બીજું ના કરીએ. નહીં, આ અઝાદારી એક એવી વસ્તુ છે કે અગર જો આ અઝાદારી બાકી છે તો બીજા બધા કાર્યો શક્ય છે, પણ જ્યારે અઝાદારી ખતમ થઈ ગઈ, સમજી લ્યો, બીજા ડોનેશન પણ સાથે સાથે ખતમ થઈ જવાના છે. અઝાદારી આપણે સામાન્ય સમજીએ છીએ, પણ આ અઝાદારી સામાન્ય નથી. અહલે બૈત અલૈહિસ્સલામે બધાએ આના ઉપર ઇન્વેસ્ટ કરેલું છે, ખર્ચો કરેલો છે, માલ ખર્ચ કર્યો છે, પોતાની જાન કુરબાન કરી છે, અર્શ ફરશે અઝા બિછાવી અને આપણા સુધી લેસન આપ્યું છે. આપણે છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની જિંદગી તરફ જઈએ અને જોઈએ. અઝાદારી કરવાની છે, શાયર ને બોલાવે છે કે જે મરસિયા પડે, અહલે બૈત અલૈહિસ્સલામના ખાનદાનના બધા લોકો બેસે છે, એ શાયર આવીને મરસિયા પડે છે, બધા ગિરિયાઓ જારી કરે છે. આપણે જે મરસિયા પડીએ છીએ કોઈ સામાન્ય વસ્તુ ને જવા ના દઈએ, કારણ કે આ રીત છે, અહલે બૈત અલૈહિસ્સલામની સુન્નત છે કે જ્યારે મરસિયા પડવામાં આવે તો એ મરસિયાના રાગ ઉપર, એ મરસિયાના માની ઉપર આંખમાંથી આંસુ વહાવવામાં આવે. માટે જ્યારે મરસિયા ચાલુ થાય, મોમિનોથી ગુજારિશ છે કે ફરશે અઝા ઉપર આવી જાય. જ્યારે મરસિયો ખતમ થયો, ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસલામ 100 દિનાર એટલે કે 100 સોનાના સિક્કા ની થેલી ઇશાયરને આપે છે અને ઓરતોને કહે છે કે તમને કોઈને હુબ હોય એ પ્રમાણે તમારા જે ઘરેણા હોય બધું નહીં, થોડુંક તમારે એમાંથી દેવું હોય તો આ શાયરને દઈ શકો છો.
એ કહે છે મોલા કઈ નથી, આ એક કાપી છે તો કે નહીં, આ અમારી મરજી પ્રમાણે છે, આ ખર્ચ કર્યો છે. આહલે બેઈલ અલહીસલામ આપણે ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલહીસલાતુ વસલામ ફરજદક કે જેણે આહલે બેઈત નિશાનમાં ઇમામ ઝૈનુલ આબિદીન અલહીસલામ નિશાનમાં દુશ્મનો વિરુદ્ધ ખુદ કસીદે મીમી પડ્યો હતો કે જેમાં બધામાં છેલ્લે મીમ છે, એટલે કસીદે મીમ કહેવાય છે. હાધ અલ્લદી તારિફુલ બદઆવત અતહુ યારફુ હિલ્લુ વલ હરમ, બધી જગ્યાએ આ બધી વસ્તુ આવે છે કે આ ઈષ્ટ જાત છે કે જેને હરમે ઓળખે છે ને હરમની બહારના બધી વસ્તુ આ શખ્સિયતને ઓળખે છે. ઇમામે ઝૈનુલ આબિદીન અલહીસલામ ઈ શાયરને જ્યારે પકડીને લઈ જવામાં આવે છે ને આઝાદ કરાવે છે ને પૈસા આપે છે, એની માલી હાલત સારી કરે છે. આપણા આઠમા ઇમામ ઇમામે રઝા અલહીસલામ દેબલને બોલાવે છે અને કહે છે કે મરસિયો પડ, મરસિયો પડે છે, અરજદારી થાય છે. ઇમામે રઝા અલહીસલામ પોતાનો એક ખાંજો આપે છે, પૈસા આપે છે અને કહે છે આ કોઈ ખાંજો જે પહેરાહણ છે મારું, એ કોઈ સામાન્ય પહેરાહણ નથી, બલકે આમાં અમે રોજ હજાર રકાત રોજ રાતે નમાઝ પડી છે. આ એ પહેરાહણ છે કે જે પહેરીને મેં 1000 કુરાનની તિલાવત કરેલી છે, એ તને આપી દીધું છે. સાચવજે આને, આ બાબર કટી છે. આપણા પાંચમા ઇમામ ઇમામ મોહમ્મદ બાકર અલહીસલાતુ વસલામ દસ વર્ષ માટે ખાસ પૈસા અલગ રાખે છે અને આપે છે ત્યાંના મક્કાના માણસોને કે 10 વર્ષ સુધી મારા તરફથી મીનાના મેદાનમાં ઇમામ હુસૈન અલહીસલામની અઝાદારી થવી જોઈએ. હજના સમયે ઇકોનોમિક ડોનેશન જે મળે છે એ બરકત છે મજલિસે હુસૈન અને ઇમામ હુસૈન અલહીસલામની અઝાદારી. એટલે એમ કહીએ કે આખો દીન જે અત્યારે જાગૃત રહીને જીવતો છે તો એનો મૂળ પાયો હુસૈન ઇબ્ને અલી અલહીસલામ અને એમની ફરશે આઝા છે. ન ફકત અઝાદારીના હવાલાથી, બલકે અત્યાર સુધી આ 1400 વર્ષ થવા આવ્યા કે આ આઝાદારી બરપા થઈ રહી છે અને એ પૈગામ એટલો આગળ વધ્યો છે કે ન ફકત શિયાઓ, ન ફકત મુસલમાનો, બલકે ગૈર લોકો પણ ઇમામ હુસૈન અલહીસલામ માટે પોતાના બયાનાત જારી કરે છે. કેટલા એવા પોલિટિશિયન છે જે પોતાના બયાન જારી કરે છે કે ઇમામ હુસૈન અલહીસલામ પ્રત્યે મારી વિચારધારણા શું છે. કેટલાય ક્રિશ્ચિયન લોકો કિતાબ લખે છે જેમાંથી એક આંતોવાર બારા છે જેણે કિતાબ લખી ઇમામ હુસૈન અલહીસલામ ઉપર કે જેમાં એ કિતાબનું નામ છે અલ હુસૈન ફી ફિક્રિલ મસીહી, કે ઇમામ હુસૈન ક્રિશ્ચિયન લોકોની ફિક્રમાં, ક્રિશ્ચિયન લોકોની નજરમાં. અને આખી કિતાબમાં ઇમામ હુસૈન અલહીસલામ વિશે લખે છે અને પછી છેલ્લે લખે છે કે અગર આવી શખ્સિયત અમારા ક્રિશ્ચિયન ધર્મમાં હોત ને તો અમે એના થકી આખી દુનિયામાં મસીહીનો પ્રચાર કરી નાખત, પણ અફસોસ અમારા પાસે કોઈ એવો છે નહીં અને મુસલમાનો પાસે એવો છે, તો એનાથી ફાયદો ઉઠાવવા માંગતી. આ હુસૈન એ છે કે જેની માટે રસૂલે ખુદા ફરમાવે છે મિસબાહુલ હુદા, હિદાયતનો ચિરાગ, એના થકી આખી દુનિયામાં હિદાયત અને ઇસ્લામના નૂરને આપણે ફેલાવી શકીએ છીએ. એક મસીહી બીજો છે જોર જોરદા, એ પણ એક કિતાબ લખે છે, કિતાબનું નામ છે સદાએ અદાલતે ઇન્સાની, ઇન્સાની જસ્ટિસની અવાજ, કે જેમાં લખે છે કે કરબલાના વાકિયામાં, કરબલાના મેદાન ઉપર
બે અખલાક સામે સામે હતા, એક તરફ અખલાકે મોહમ્મદી અને બીજી તરફ અખલાકે સુફિયા. સલામ થાય આપણા એ હુસૈન ઇબ્ન અલી અલયહિસ્સલામ ઉપર કે જેણે પોતાની ફિકરને દરેક મઝહબ સુધી પહોંચાડી. હવે એ લોકો પોતાના મઝહબને છોડી નથી રહ્યા, ભૂલ છે, પણ અગર જો હુસૈન તરફ નજર કરે તો હુસૈનનો મઝહબ હિદાયતનો મઝહબ છે, ઇન્સાનિયતનો મઝહબ છે. કેટલી બધી કિતાબો લખવામાં આવી છે, કેટલાય બધા માણસો લખે છે આ બાબતે. પણ એક માણસ માવિયા કે સુફિયાન સાથે હતો, એનો મઝહબ છોડી અને આવી જાય છે મૌલાએ કાયનાત પાસે, હઝરત અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ્સલામ વસલામ પાસે. આ જે દાસ્તાન, આ જે રિવાયત આપની સમક્ષ રજૂ કરું છું, એ આપણા માટે સમજવાની બહુ જરૂર છે. કારણ કે હુસૈન ઉપર મોહબ્બત રાખવા વાળા ઘણા હતા. કરબલાના મેદાનમાં જે ઇમામે હુસૈન સાથે નહીં હતા, ઉમર સાદના લશ્કરમાં હતા, એને પણ ઘણાને હુસૈન પ્રત્યે મોહબ્બત હતી. જ્યારે અલી અસગર અલયહિસ્સલામે પોતાની ખુશ્ક ઝબાનને પોતાના હોઠ ઉપર ફેરવી તો ઘણા બધા રડવા લાગ્યા હતા. શા માટે? મોહબ્બત આવે છે, મઝલુમ પ્રત્યે મોહબ્બત છે, ઇમામ હુસૈન અલયહિસ્સલામ પ્રત્યે મોહબ્બત છે. ઇમામ મદીનાથી જ્યારે નીકળે છે, મક્કાથી જ્યારે નીકળે છે, કેટલાય બધા આવી ગયા અને કીધું કે મૌલા તમે ઇરાક નહીં જાતા. અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરની આપણે ગયા વર્ષે વાત કરી હતી, ગયા વર્ષનો મૌઝુ તો યાદ છે ને, હું અહીંયા ધસડો પડ્યો હતો. આશુરા પહેલાની ચેતવણી ઇન્ટરનેટમાં મોજૂદ છે. અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર આવીને ઇમામ હુસૈનનો સીનાની ચુમી ભરે છે. કેમ? અહીંયા રસૂલે ખુદાએ ચુમી ભરેલી છે તો હું બોસાગાહે નબી ઉપર સલામ ની આપું છું. તો કે અચ્છા, આટલું બધું હદીસ સાંભળેલી કે ઇમામ હુસૈન જ્યારે ઇરાકનો સફર કરે, સમજી લે કે એ મઝલુમ થશે અને એનો સાથ દેજો. દે છો સાથ? તો કે નહીં, મોહબ્બત છે, સાથ નથી. આજે જમાનામાં હુસૈનને ઘણા બધા ઓળખે છે, પણ હુસૈનની સીરત ઉપર ચાલવા વાળા ફકત શિયા અને હૈદરે કરાર છે. આપણે રિવાયત તરફ જઈએ. હવે આપણી મોહબ્બત જે હોવી જોઈએ, એ મગરમચ્છના આંસુ ના હોવા જોઈએ. આ ફ્રેન્ચીમાં પણ એક કહેવત છે, બરાબર છે ને, અમારા ગુજરાતીમાં પણ છે, મગરમચ્છના આંસુ. શું કહેવાય? એટલે પેલું દેખ ક્રોકોડાઇલ. હા, આનો મતલબ શું છે? આંખમાંથી આંસુ તો નીકળે છે, પરંતુ દિલથી જે છે હુસૈનની સીરત આપણી જિંદગીમાં નથી. તમારી ખિદમતમાં હાજર થઈ ગયો છું, હવે તમારો છું. ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ્સલામ પોતાના સરને ઝુકાવી દે છે. ઘણી વાર સુધી ફિક્ર કરે છે અને પછી ઇમામ આ શબ્દ બયાન કરે છે, મન અહબ્બના, કે જે કોઈ અમારા સાથે મોહબ્બત રાખે, વલમ યુહિબ્બના લકરાબતિન બૈનના વ બૈનહુ વલા લિલ મઅરૂફે ઇસ્તૈના. અમારા સાથે જે મોહબ્બત રાખતો હોય તો એની મોહબ્બત આ બે કારણોસર ના હોવી જોઈએ. એક, અમારા એના વચ્ચે સગાવટ, રિલેશન, સંબંધ જે છે એના કારણે મોહબ્બત રાખે. કારણ કે હવે સાદા છે ને, રસૂલે ખુદાની ઔલાદમાંથી છે ને, એટલે હું ઇમામ હુસૈન સાથે મોહબ્બત રાખું, અલી સાથે મોહબ્બત રાખું, નહીં આ મોહબ્બત નહીં. અથવા તો કંઈક સ્વાર્થ કાઢવો હોય કે ભાઈ શિયામાં જે છે આપણે મસ્જિદે જાશું તો આપણે મોમિન કહેવાશું, અઝાદાર કહેવાશું, નહીંતર આપણે સમાજમાં બેદીન કહેવાશું અને કોઈ આપણા સાથે રિલેશન નહીં રાખે. ના, ઇમામ કહે છે કે આ બે વસ્તુના કારણે અમારા સાથે મોહબ્બત ના રાખજો.
કઈ સ્વાર્થ ના રાખજો, કઈ સગાવટ ને ધ્યાનમાં ના લેજો, બલકે અમારા સાથે મોહબ્બત રાખો. ઇન્નમા અહબ્બના લિલ્લાહ વલિર રસૂલ, અમારા સાથે મોહબ્બત રાખો તો બે વસ્તુના કારણે, એક અલ્લાહ અને એક રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. પછી આગળ ફરમાવે છે, મન કાન લિલ્લાહ મુતીઅન, જે કોઈ ઇન્સાન અલ્લાહનો ઇતાઅત ગુઝાર બંદો હશે, ફહુવા લના મુહિબ, તો એ ઇન્સાન અમારો મુહિબ છે, અમારા સાથે મોહબ્બત કરવા વાળો છે. વઇન કાન લિલ્લાહ આસિયા, અને અગર કોઈ ઇન્સાન અલ્લાહની બારગાહમાં ગુનાહ જ કરતો હોય, ફહુવા લના મુબ્ગિદ, તો અમે એનાથી નફરત કરીએ છીએ. ઈ આ ઇન્સાન અમારો મોહિબ નથી, બલકે અમારો દુશ્મન છે. હવે આપણે જાણી લીધું, દુનિયામાં હુસૈન હુસૈન કરવા વાળા બધા છે, પણ અસલ હુસૈન ઈ કોણ છે કે જે અલ્લાહ ને રસૂલ માટે થઈ હુસૈન ને દોસ્ત રાખે, અલી ને દોસ્ત રાખે, અહલે બૈત સાથે મોહમ્મદ રાખે. જે કોઈ ઇન્સાન મુતી હોય, અલ્લાહનો ફરમા બરદાર હોય, એ હુસૈની છે. અને જે કોઈ ઇન્સાન હુસૈન હુસૈન કરે, પણ હુસૈનની સીરત ઉપર ના હોય, હુસૈનના રસ્તાથી વિરોધી રસ્તામાં હોય, તો સમજી લઈએ આનો શુમાર ઉમરે સાદના લશ્કરમાંથી થાય છે, કે જેઓ હુસૈન પ્રત્યે મોહબ્બત તો રાખે છે, પણ હુસૈનની સામે તલવાર પણ ખેંચે છે. આ બહુ મહત્વની વાત કહી રહ્યો છું. હઝરત ઇબ્રાહીમ અલયહિસ્સલાતુ વસ્સલામ કુરાની મજીદમાં એમનો વાત નકલ કરવામાં આવે છે, વમન તબિઅની ફહુવા મિન્ની, કે જે કોઈ મારી ઇતાઅત કરશે, બાકી સગો દીકરો કેમ ન હોય, હઝરતે નૂહ ના રસ્તા ઉપર ના ચાલ્યો, ખુદાવંદી આલમ કહી દે છે કે નૂહ દીકરો દીકરો કરમા એ નહુ લઈ સમી ના લે, એ તારા અહેલમાં એ તારો ફેમિલિયર નથી, દીકરો છે, નસબથી દીકરો છે, પણ તારા રસ્તા ઉપર નથી, એટલે તારે ને એને કઈ રિશ્તો નથી. રિશ્તો હોવો જોઈએ અહલે બૈત અલયહિમ સલામ, અલ્લાહની ઇતાઅત રસૂલને પૈરવી, આ હોવી જોઈએ. સલમાનને ને રસૂલે ખુદાને શું લાગે વળગે સંબંધમાં, શું દોસ્તી, એક જ વસ્તુ સલમાનને ઇતવાલ નસીબ કરે છે, સ્ટાર નસીબ કરે છે, ચાર ચાંદ એની જિંદગીમાં લગાવી દે છે, એ છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની ઇતાઅત. નહીતર સલમાન પર્શિયન ફાર્સ ના રહેવા વાળા નથી, કોઈ એના મા બાપ નું કઈ ખાસ વર્ણન આવતું, કઈ ખબર હોય, હિસ્ટ્રી ખબર હોય કે તારીખમાં કઈ બહુ મોટું નામ, તેમ છતાં સલમાનો મિન્ના અહલલ બૈત બને છે. શું કામ? ઇતાઅત ના સદિયા. આપણે અગર ઇમામે હુસૈન અલયહિસ્સલામ ના મોહિબ છે, તો આપણે ઇતાઅત ગુઝાર બનવું પડશે. અગર નથી, તો પછી એમ સમજી લઈએ કે આપણી જિંદગીમાં હજી ક્રોકોડાઇલ ના આંસુ બહુ વધારે છે. એક સર આપણે મોહમ્મદ વાલી મોહમ્મદ પર આ હુસૈન આ ફરશે આઝા શા માટે બાકી છે? હિદાયત માટે બાકી. શુકામ આ યાદગાર આટલા વર્ષો પછી હજી એટલી જ તાજી છે? કારણ ઈરાદે ખુદા છે. ખુદાનો ઈરાદો છે કે હુસૈનની આઝાદારી બાકી રહી. શુકામ? કારણ કે ખુદાની એક સુન્નત ચાલી આવે છે, જ્યાં પણ ખુદાવંદી આલમ કોઈ વસ્તુનો ઈરાદો કરે તો એ યાદને બાકી રાખે છે. હઝરત ઇબ્રાહીમ અલયહિસ્સલામ પોતાની જવાન પત્ની અને નાના એવા બાળકને લઈ અને મક્કાને રણમાં મૂકી આવે છે. હઝરત ઇબ્રાહીમ અલ્લાહના હુકમ પ્રમાણે મૂકીને ચાલ્યા જાય છે, બસ એક દુઆ કરતા જાય છે,
اللهم فاجعل افئدتا من الناس تحوي اليه خدایا કંઈક એવું કર કે લોકોના દિલ જે છે આ હાજરાને ઇસ્માઈલ પ્રત્યે ખેંચાય કુરાનની આયત છે કે આ દુઆ કરે ખુદાوند આલમે શું કરે ઈરાદો કરે કે આ જિક્ર બાકી રહેવો જોઈએ આજે પણ જમજમનો કૂવો બાકી છે આજે પણ સફા મરવાની સહી બાકી છે આજે પણ શહેદાનની કાકરી બાકી છે આજે પણ મેનામાં કુરબાની હઝરત ઇસ્માઈલની યાદમાં બાકી છે જ્યારે ખુદા ઈરાદો કરે ત્યારે વસ્તુ બાકી રહે છે એક આપણે પણ દુઆ કરીએ એક સલવાત પડે મોહમ્મદ વાલે اذا اراد الله بعبد خيرا કે જ્યારે ખુદાવંદી આલમ કોઈ ઇન્સાનને નેકી પહોંચાડવાનો ઈરાદો કરે છે ને બહુ સરસ મજાની હદીસ છે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલહી સલામે આ હદીસ બયાન ફરમાવેલી છે જ્યારે ખુદાવંદી આલમ કોઈને નેકીનો ઈરાદો પહોંચાડવા ચાહે છે ને તો શું કરે છે કઝફા ફી કલ્બહી હુબ્બલ હુસૈન ખુદાવંદી આલમ એના દિલમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બતને નાખી દે છે અગર આપણા દિલમાં હુસૈનની મોહબ્બત ઓલી મોહબ્બત નહીં કે ખાલી જબાન ઉપર હોય ના સીરત વાળી મોહબ્બત અગર જો આ સીરત વાળી મોહબ્બત આપણી જિંદગીમાં આવી ગઈ તો સમજી લઈએ કે આપણને ખુદાવંદી આલમ કંઈક મોટી નેકી પહોંચાડવા ચાહે છે પછી આગળ હદીસ બયાન કરે છે اذا اراد الله بعبد سوء કે ખુદાવંદી આલમ જ્યારે કોઈ બંદાને નુકસાન પહોંચાડવા ચાહે છે કઝફા ફી قلبه بغض الحسين وبغض زياره الحسين અને ખુદાવંદી આલમ કોઈ ઇન્સાનને જ્યારે નુકસાન પહોંચાડવા ચાહે છે એની કરતૂતોના હિસાબે કારણ કે ખુદાવંદી આલમ હકીમ છે કોઈ દિવસ આમનામ કોઈને નુકસાન ના પહોંચાડે આપણા કંઈક લખણ આપણા કંઈક એવા કારણો આપણે એવી કંઈક કરતું તો કરતા હોય તો ખુદાવંદી આલમ કંઈક જે છે આપણાથી બુરાઈનો ઈરાદો કરે તો શું કરે એના દિલમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત પ્રત્યે નફરત નાખે આપણે દુઆ કરીએ કે ખુદાયા અમારા દિલમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાચી મોહબ્બતમાં રોજ બરોજ વધારો કરતો રહે છે એક દુરૂદ મોહમ્મદ વ આલે મોહમ્મદ ની બરકત થી આ વાક્યો બાકી છે ગારંટી છે કયામત સુધી બાકી રહેવા માટે શું કામ કારણ કે આ વાક્યમાં ખુલુસ છે ખુલુસ કેવું ખુલુસ જ્યારે પણ અલ્લાહની બારગાહમાં કોઈ ખુલુસ વાળું કામ કરવામાં આવે છે ને તો ખુદાવંદી આલમને બહુ પસંદ હોય છે પણ 100% પ્યોર હોવું જોઈએ આપણે અહલે બૈત અલૈહિસ્સલામનો વાક્યો અને આપણી મહેફિલોમાં અવારનવાર આપણે આ સૂરાની તિલાવત કરતા હોઈએ છીએ કે અહલે બૈત અલૈહિસ્સલામે જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહે અને બધા ફેમિલીએ રોજો રાખ્યો રાતે ફકીર આવ્યા કેદી આવ્યા યતીમ આવ્યા બધાએ એક એક દિવસ પોતાની રોટલી બધાને દઈ દીધી 3 દિવસ ઇફતાર કર્યો 4th દિવસે ખાવા મળ્યું પરંતુ ખુદાવંદી આલમે 18 આયતો નાઝિલ કરી શું કહું અહલે બૈત અલૈહિસ્સલામનો ખુલુસ છે સૂરે હલ અતા સૂરે ઇન્સાન સૂરે દહર 2-4 નામ છે બરાબર છે ويطعمون الطعام على حبه مسكينا ويتيما واسيرا لا نطعمكم મિસ્કીન કેદી અને યતીમોને ખાવાનું ખવડાવ્યું ફકત ખુદા માટે ફકત ખુદા માટે અને આખો સૂરો નાઝિલ થયો 18 આયત નાઝિલ થઈ હુસૈને કરબલાના મેદાનમાં શું કર્યું રોટલી નથી આપી બલકે જે પણ કાય હુસૈન પાસે
પાસે હતું. અલી અસગર એવી છ મહિનાની નાની જાન હતી, રાહે ખુદામાં કુરબાન કરી. 18 વર્ષનો અલી અકબર હતા, એને ખુદાની રાહમાં કુરબાન કર્યા. અબ્બાસ જેવો કડિયલ જવાન ભાઈ હતો, રાહે ખુદામાં કુરબાન કર્યા. સકીનાના ગોશવાલા રાહે ખુદામાં કુરબાન કર્યા. ઝૈનબની ચાદર કુરબાન કરી, પોતાનું ગળું પેશ કર્યું, પોતાના શરીર ઉપર ઘોડા દોડી જાય એ કબૂલ કર્યું. જ્યારે આ બધી વસ્તુ આપે ખુદાવંદી આલમ કહે છે, હુસૈન આ પુર ખુલુસ રીતે કુરબાની પેશ કરી છે, હું તારી કુરબાનીને વ્યર્થ નહીં જવા દઉં, આ ઝિક્ર હુસૈન કયામત સુધી બાકી રાખવા વાળો છું. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. શાંત થકી ગયો લાગે છે. સલામ અલે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. વાંધો હું પણ મારા મજલિસના એન્ડ ઉપર આવી ગયો છું. આ કરબલા એને જે પણ એંગલથી જોવામાં આવે એ એક દરસગાહ છે. આ દરસગાહ આ એક એવી યુનિવર્સિટી છે કે જેમાં ફિલોસોફીના દર્શ મળશે, જેમાં લોજિકના દર્શ મળશે, જેમાં અહેકામના દર્શ મળી આવશે, જેમાં સાક્રિફિસના દર્શ આપશે, જેમાં ઇન્સાનિયતના દર્શ મળશે, જેમાં લિબર્ટી ફ્રીડમ આઝાદીના દર્શ મળશે, જેમાં ધાર્મિક દર્શ મળશે. જેનાથી પણ જોવા જઈએ આ કરબલા એક એવી વસ્તુ છે કે જે હિદાયત માટે છે. માટે કોશિશ કરીએ કે આ મજલિસે આઝા ને આપણે બહેતરીન તરીકાથી ઉજવીએ, અને બહેતરીન તરીકાથી આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું વેલકમ કરીએ, સ્વાગત કરીએ, અને બની શકે એટલી આઝાદારીમાં તન મન અને ધનથી સાથ આપવા કોશિશ કરીએ. જ્યારે મુહર્રમનો મહિનો આવતો, આપણા આઠમા ઇમામ ઇમામે અલી ઇબ્ન મુસર રિદા અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કરે છે કે જ્યારે મુહર્રમનો ચાંદ નમુદાર થતો ત્યાર પછી મારા બાબાના ચહેરા ઉપર મુસ્કુરાહટ મેં નથી જોઈ. આપણા બધા અહેલ બૈત ચોથા ઇમામથી 11મા ઇમામ સુધી બધાએ અઝાદારી કરી, પુર ખુલુસ અઝાદારી કરી. જ્યારે માવિયા ઇબ્ને સુફિયાન આ દુનિયાથી રુખસત થયો, અલગ અલગ તારીખો મળે છે, 5 રજબ, 15 રજબ, 22 રજબ, એક પત્ર મદીના તરફ રવાના થાય છે. વલીદને પત્ર મળે છે, મરવાન એની સાથે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને બોલાવવા મોકલે છે. રાતનો વખત હતો, જનાબે ઝૈનબ કહે છે કે ભાઈ તમે એકલા ના જાઓ, ખાનદાને બની હાશિમ સાથે હોય. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ, હઝરત અબ્બાસ, મોહમ્મદ હનફિયા, જનાબે અબ્દુલ્લાહ, જનાબે અલી અકબર, ઇમામે સૈયદુસાજદીન, આ બધા બની હાશિમ લોકો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે દારુલ ઇમારા તરફ ગયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ દરવાજા ઉપર બધાને ઊભા રાખે છે અને કહે છે કે હું જાઉં છું. કે મૌલા એવું ના થાય, એક વખત ખરાબ છે. ઇમામ હુસૈન હઝરત અબ્બાસને કહે છે કે અગર જો મારી આવાજ ઊંચી થાય તો તમે દાખલ થઈ જાજો, પણ જ્યાં સુધી મારી આવાજ ઊંચી ના હોય તો સમજો કે કંઈ વાંધો નથી અને મારો ઇંતજાર કરજો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દાખલ થાય છે. મદીનાનો ગવર્નર ઇમામ હુસૈનને પત્ર સંભળાવે છે કે માવિયા ઇબ્ન સુફિયાન આ દુનિયાથી રુખસત થયો છે. ઇમામ બઝાહિર ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહ રાજઉનનો ઇસ્તરજા કલામ જારી કરે છે ઝબાન પર. બીજો હુકમ સંભળાવે છે કે યઝિદની માંગણી છે કે તમારાથી બૈયત લઈ લઈ, તમે બૈયત કરી લ્યો, બહુ સારું છે. ઇમામ કહે છે કે આ રાતના અંધારામાં બૈયત કરવાનો શું મકસદ, અહીંયા કોઈ નથી, તમે સવાર કરો, હું પણ સવાર કરું અને આપણે જોશું. એવામાં મરવાન બેઠો તો એ કહે છે અમીર અહીંયા જ ઇમામે હુસૈનથી બૈયત લઈ લે,
अगर जो अहिया बैयत नथी लीधी तो समझ के हुसैन पछी क्या रे तारा हाथ में नहीं। ત્યારે ઇમામ હુસૈન અલયસલામ પોતાની આવાજને બુલંદ કરે છે, હૈહાત મિન ઝિલ્લા, અમારાથી ઝિલ્લત બહુ દૂર છે, અને યાદ રાખીલા એ મરવાન, હું ભાગવાનો નથી અને છુપાવવાનો નથી। આવાજ બુલંદ થઈ હતી કે તું મારા કત્લનો मशवेरो आप भी रही हो चे, हर किस तो मारो कातिल नहीं बनी शके। इमाम हजरत अब्बास अलैहिस्सलाम ने बदा बनी हाशिम ना जवानों दारोले मारा मत दाखल थे जाए चे। इमाम हुसैन अलैहिस्सलाम ने फरते घेरी ले चे के कोनी मजाल चे के हुसैन अलैहिस्सलाम पर आंगली पहुंची दे। हम कही शेह अब्बास काश असरला वक्ते तमे करबला ना मैदान मा हयात होते इमाम हुसैन अलैहिस्सलाम लल्ला चौपर घोड़ा ना दौड़ा। इमाम हुसैन अलैहिस्सलाम हजरत अब्बास ने ही कही ने पाछा लया वेच के अब्बास बाबा ए तने करबला ना मैदान माटे मांग्या छे અને આ કરબલાનો મેદાન નથી અબ્બાસ, તમે ફરી સાથે ચાલો, કરતાને બની હાશિમને લઈને ઘરે આવે છે, જનાબે સૈનબ ઇંતજાર કરી રહ્યા હોય છે, અબ્દુલ્લાહના ઘરે ગયા, એ બધા જનાબે મુસ્લિમના શામરમાં ગયા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બહેન સૈનબ પાસે આવે છે અને કહે છે બહેન સૈનબ જાઓ તો સફરની તૈયારી કરો, અબ્દુલ્લાહજી રજા લઈ લ્યો, આપણે આ મદીના છોડીને મક્કા તરફ જઈ રહ્યા છીએ, આ સદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બહેન ઝૈનબને એમના ઘરે રવાના કરી, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રસૂલ ખુદાની મઝાર ઉપર આવે છે અને સારો કરતા રાસુ આવે છે, હે રસૂલ અલ્લાહ જે મદીનામાં ઓ પરવાન ચડ્યો, જે મદીનામાં ઓ તમારા રોઝાની પાસે હતો, આજે બેહોશ થઈ ગયો, રસૂલે ખુદાની જોવે છે, આવાજ જઈ છે, આય હુસૈન મારા દીનને બચાવવા માટે તમે મદીનાથી હિજરત કરો, આ સદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માની મઝાર ઉપર આવે છે અને કહે છે માદર ગ્રામી જે હુસૈન ને આ મદીનામાં તમે ચક્કી પર પીસી પીસી અને બહુ મુશ્કેલાતોથી મોટો કર્યો, હવે હુસૈન આ મદીના છોડીને જઈ રહ્યો છે, આય મા તમારી મઝાર ને મારા આખરી સલામ, આવાજ આવે છે આય મારા લાલ હુસૈન તારી દુખિયારી માં આ તારી કાફલાની સાથે સાથે આ મદીનાને છોડીને આવી રહી છે, આ સદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઘરે આવે છે, નાની ઉમ્મે સલમા પાસે આવે છે અને કહે છે માનો ખુદા હાફિઝ, હું સફર માટે જઈ રહ્યો છું, સુગરાનો ખ્યાલ રાખજો, કહે છે બેટા મેં નાના રસૂલે ખુદાથી સાંભળ્યું છે, તમારા નાનાથી સાંભળ્યું છે, તમારે જ્યાં સફર કરવો હોય કરજો, પણ નાના રસૂલે ખુદાએ ફરમાવેલું છે કે જ્યારે મારો હુસૈન ઇરાકના સફર માટે નીકળે તો સમજી લેજો કે એનો આખરી સફર છે, કહે છે બેટા જ્યાં જવું હોય ત્યાં જજો, પણ ઇરાકનો રોખ નહીં કરતા, કહે છે નાની આ દીને ઇસ્લામને હવે હુસૈનના ખૂનની જરૂર છે, આ દીનને બચાવવા માટે મારે ઇરાક જવું પડશે, કહે છે બેટા ત્યાં તમારા ઉપર શું વાકે થશે, શું મુસીબતો પડવાની છે મને નથી ખબર, કહે છે નાની તમને દેખાડો, ઇમામ હુસૈન
આપને બલન કરે છે નાની ઉંમર સલમાની સામે કરબલાનો મંજર દેખાય છે શું જોવે છે કે મારા લાલ હુસૈન કોઈ જનાઝો દેખાઈ રહ્યો છે કે જે નવજુવાન બચ્ચાનો જનાઝો છે એના ટુકડાઓ જમીન ઉપર વિખરાયેલા છે કહે છે નાની આ મારો કાસે કે જે ઘોડાની નાબોથી પામાલ થશે ખુદા નથી બલકે મારો કડિયલ જવાન અકબર છે સમજી લેજો તમારો હુસૈન સલામત છે પણ જયારે આ ખાક ખૂન માં લાગે સમજી લેજો તમારો હુસૈન હવે આ દુનિયા માં નથી શુક્ર કરે છે પરંતુ આશ્રની નમાઝ બાદ જ્યારે ખાક ને જોવે છે ખાક માંથી તાજું ખૂન ઉછળવા લાગ્યો એક સદા કાયનાત માં ગુંજવા લાગે અલા કોતલ હુસૈન બેકરબ અલા ઝુમહ હુસૈન બેકરબ અલા અલ્લાહ અલ કૌમ الظالمین સયઅલમુ અલ્લદીન ઝલમુ અયમ કલબ યનકલબુ મા